વડોદરામાં જીડીસીઆરના નિયમોને નેવે મૂકીને હોસ્પિટલ સંચાલકોએ બાંધકામ કર્યું છે। 74 જેટલી હોસ્પિટલમાં ટાઉન પ્લાનિંગ વિભાગે સર્વે કર્યો। હોસ્પિટલમાં પાર્કિંગ છોડાવવામાં ન આવતા નોટિસ પાઠવવામાં આવી। હોસ્પિટલમાં આવતા લોકોને વાહનો રોડ પર પાર્ક કરવા પડે છે। સંચાલકોએ પાર્કિંગની જગ્યામાં કેન્ટીન અને ઓફિસ બનાવી દીધી। કારી વિભાગની તીર્થ હોસ્પિટલમાં પાર્કિંગની જગ્યા ન છોડાવવામાં આવી। આરોગ્યનું રજીસ્ટ્રેશન રદ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। टाउन प्लानिंग विभागे आरोग्य विभाग ने पत्र लख्यो हॉस्पिटल नु आरोग्य नु रजिस्ट्रेशन रद्द करवानी भलामण करी छे। कॉर्पोरेशन में जे प्रमाण पास थेलू है ए प्रमाण अमे पार्किंग की सुविधा करेली है, पर आ जे एरिया है ये ओपन टू ऑल है और जगह एवं है कि अमे नो पार्किंग बोर्ड मारीए छे। अमे रिक्वेस्ट भी करीए छे बधाने के प्लीज अहीं नहीं मूकशो, पर घनी बधी वखत एवं थाय छे कि अमारा रिक्वेस्ट कर्या पछी सिक्युरिटी ना टोक्या पछी भी लोको अहीं पार्किंग में मूकीने जाय छे। दर्दी માટે એવું છે કે બાજુમાં છે કે જ્યાં આજુબાજુ એમને જગ્યા મળે છે ત્યાં પ્રોપર પાર્કિંગની સુવિધા છે ત્યાં એ કરે છે। પ્લસ અમે કાઈ ભી હશે તો જે ભી હશે તે કોર્પોરેશનમાં અમે જણાવી દઈશું। અમારી પાસે પાસ થયેલું પ્રોપર નકશા ને બધું છે। વડોદરામાં હોસ્પિટલ સંચાલકોએ જીડીસીઆરના નિયમો નેવે મૂકીને હોસ્પિટલની પાર્કિંગની જગ્યા પર કેન્ટીન અને ઓફિસો બાંધી દીધી છે અને પાર્કિંગ ન રાખીને દર્દીઓ અને સગાઓને રોડ પર જ વાહનો પાર્ક કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ છે। ત્યારે કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા શહેરની 74 હોસ્પિટલને સર્વે કરીને નોટિસ પાઠવી છે કે શા માટે તમે પાર્કિંગની જગ્યા નથી છોડી। મહત્વની બાબત છે કે જ્યારે તેઓ રજા ચિઠ્ઠી મેળવે છે તેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ હોય છે કે તેમને પાર્કિંગની જગ્યા છોડવાની છે, તેમ છતાં પણ પાર્કિંગની જગ્યા છોડ્યા વગર જ જે છે તેઓ હોસ્પિટલ દ્વારા રજા ચિઠ્ઠી પણ મંજૂર કરાવી લેવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ટાઉન પ્લાનિંગ વિભાગના જે અધિકારીઓ છે અને જે આર્કિટેક્ટ છે તેમના સાઠગાંઠના કારણે આવા હોસ્પિટલ સંચાલકોને મંજૂરી પણ મળી જાય છે। સૌથી મહત્ત્વની બાબત એ છે કે આજે કાલીબાગ જીવન ભારતી સ્કૂલની બાજુમાં આવેલી તીર્થ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આપ જોઈ રહ્યા છો, તેનું અત્યારે નવું બાંધકામ કરવામાં આવ્યું છે। આ હોસ્પિટલ જે છે તે રહેણાંક મકાન માટેની તેની મંજૂરી લેવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલ સંચાલકે રહેણાંક મકાનની મંજૂરી લઈને હોસ્પિટલ બાંધી દીધી હોવાની પણ માહિતી અત્યારે મળી રહી છે। સૌથી મહત્ત્વની બાબત એ છે કે પાર્કિંગની જગ્યા ન છોડીને આ હોસ્પિટલ સંચાલકો પાર્કિંગની જગ્યામાં કેન્ટીન અને ઓફિસો બનાવી લે છે, જેના કારણે તેની સામે હવે કાર્યવાહી શરૂ કરી છે। તીર્થ હોસ્પિટલની જો વાત કરીએ તો ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા આરોગ્ય વિભાગને રજીસ્ટ્રેશન રદ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવે તેવી ભલામણ કરી છે અને તમામ જે તેમના ડોક્યુમેન્ટ્સ છે તેની ચકાસણી કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। એક મહત્ત્વની બાબત એ છે કે આ તીર્થ હોસ્પિટલ સિવાય શહેરના અલગ એવી અનેક હોસ્પિટલ છે, બેન્કર હોસ્પિટલ, પ્રાણાયામ હોસ્પિટલ, સુકન હોસ્પિટલ, સાથે દ્વારકેશ હોસ્પિટલ, આ તમામ એવી મોટી હોસ્પિટલ છે, રિધમ હોસ્પિટલ, કે જેમને પાર્કિંગની જગ્યા નથી છોડી અને પાર્કિંગના સ્થળે કેન્ટીન કે ઓફિસ બાંધી દીધી છે। ત્યારે હવે જોવું રહ્યું કે આવી હોસ્પિટલ સંચાલકો સામે નોટિસ તો આપવામાં આવી છે, પરંતુ શું નોટિસ આપ્યા પછી આવી હોસ્પિટલના સંચાલકોને સામે કડક કાર્યવાહી કરાશે કે પછી તેમને છોડી દેવામાં આવશે તે આગામી સમયમાં જ ખબર પડશે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।